સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે ન્યાય અપાવનાર વકીલોએ ગુજરાત રાજ્યની તમામ કોર્ટો નિયમિત રીતે ચાલુ કરવા માટે પ્રાતિજ બાર એસોસિએશન પ્રાતિજ દ્વારા પ્રાતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું. કોરોનાની મહામારીને લઈને છેલ્લા 8 માસથી ગુજરાત સહિત જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટો બંધ છે, જેથી વકીલોની હાલ અત્યંત ગંભીર રીતે આર્થિક મુશ્કેલીઓમાં ઘેરાયેલી બનેલી છે અને સરકાર તરફથી વકીલ સમુદાયને કોઈપણ પ્રકારની સહાય કે મદદ વિના વકીલો પોતાનું તથા પરિવારનું જતન આવા કપરા સમયમાં પણ સ્વાવલંબી બનીને કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ આવેદનપત્રમાં બાર એસોસિએશન પ્રાતિજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, તાલુકા જિલ્લા પંચાયત કચેરીઓ, મોલ, સિનેમા હોલ, જીમ તથા લોકોનું ધ્યાન ખેંચતી નેતાઓની વિશાળ રેલીઓમાં સમગ્ર જગ્યાએ ભીડભાડ જોવા મળે છે, ત્યાં નિયમોનો ભંગ કે ચેપના રોગોની ગંભીરતા ધ્યાને લેવાતી નથી અને માત્ર કોર્ટો ચાલુ કરવામાં કોરોનાનો ચેપ લાગી જવાનો છે તે તદ્દન ખોટું છે અને અદાલતો અગાઉની જેમ જ નિયમિતપણે ચાલુ કરવાની આવશ્યકતા હોય તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે માટે પ્રાતિજ બાર એસોસિએશન પ્રાતિજ દ્વારા પ્રાતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રાતિજ બાર એસોસિએશન પ્રાતિજના પ્રમુખ જગદીશ કુમાર લેઉઆ, ઉપપ્રમુખ એમઆઈ રાણા, સેક્રેટરી એનબી ચૌહાણ, ખજાનચી આરજે ડાભી સહિત પ્રાતિજ બાર એસોસિએશનના સભ્યો એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા.